नमस्कार विद्यार्थी मित्रों, नानपण स्कूलना ऑनलाइन शिक्षण में आप सौनु हार्दिक स्वागत है। धोरण त्रण विषय गणित प्रकरण से आपणु 12 आपणे भाग पाड़ी शकीशू। तो पाठ्य में आपणे आ प्रकरण शीखी गया। आज आपणे स्वापोथी में आ चेप्टर शीखवानु छे। तो बधाज पोतानी बेग मांथी स्वा पेन्सिल रबर बधु साथे लई लेशे अने पछी वीडियो जोवा बेसे। एटले हूँ जे प्रमाणे तमने वीडियो में करावो ए तमारे मारी साथे साथे करतू जवानू छे। तो आपणे पेला पेज उपर समझूती आपेली छे के जो अहींया सफरजन छे, केटला सफरजन छे तो कि 1 2 3 4 5 6 7 8 9 10 11 12 बार सफरजन छे। तो आ जे 12 सफरजन छे एने बे जूथ में वेचाय, एटले एक में 6 अने बीजा में 6, एटले के 12 ભાગ્યા 2 = केटला थया 6 बे जूथ में वेचाय एटले 6 थया। हवे पाछा आ 12 सफरजन ने आपणे 4 जूथ में वेचीए तो 12 ભાગ્યા 4 तो 3 जूथ में वेची आपणे केटला 4 वेचवाना छे। तो 4 नुं एक एक जूथ बनावानुं छे, आमां 6 नुं एक जूथ बनाव्युं एटले 2 जूथ बन्या, एटले के 12 ભાગ્યા 6 = 2 अथवा तो 12 ભાગ્યા 2 = 6। तो अहींया 4 नुं एक जूथ बनावानुं, तो 1 માં 4 બીજામાં 4 ત્રીજામાં 4 એટલે કે 12 ભાગ્યા 4 = 3 એટલે કે 3 જૂથ બને, 4 ના 3 જૂથ બને એટલે 12 થાય। પછી છે કે 3 ના સરખા જૂથ બનાવવાના છે, તો 3 નું 1 બીજા 3 નું 3જા 3 નું 4થા 3 નું 3 ને 3 6 6 ને 3 9 ને 3 12 એટલે કે 12 ભાગ્યા 3 એટલે કેટલા જૂથ બન્યા તો કે 4। પછી 2ના જૂથ બનાવવાના છે તો 2 2 4 2 6 2 8 2 10 ને 2 12 એટલે 12 ભાગ્યા 2 એટલે 2 6 12 એટલે 2 2 ના 6 જૂથ બને। તો એવું જ આપણે અહીંયા આગળના પ્રશ્નમાં કરવાનું છે। તો આપણને શું કીધું છે તો કે સૂચના મુજબ કરો। તો અહીંયા આપણને પહેલામાં કીધું છે કે 3 ના સરખા જૂથ બનાવો। તો અહીંયા કેટલા પુસ્તક છે તો પહેલાં આપણે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે પહેલાં બોક્સમાં આપણે લખીશું 12। અહીંયા આપણને આપેલું જ છે, ઉદાહરણ 1 આપેલું છે। હવે કેટલા જૂથ બનાવવાના છે 3 ના, તો અહીંયા 3 પુસ્તક ઉપર રાઉન્ડ કર્યું, બીજા 3 ઉપર, ત્રીજા 3 અને 4થા 3, તો 1 2 3 4 તો કેટલા જૂથ બન્યા 4। 3 ના 4 જૂથ બને એટલે 12 ભાગ્યા 3 = 4। હવે અહીંયા છે કે 6 ના સરખા જૂથ બનાવવાના છે, તો પહેલાં તો આપણે ગણી લેશું કે કુલ કેટલી મીણબત્તી છે। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કેટલી છે 18। તો અહીંયા આપણે લખીશું 1 8 18। પછી હવે આપણે કેટલાના જૂથ બનાવવાના છે 6 ના, એટલે અહીંયા આપણે લખીશું 6 નું જૂથ બનાવવાનું છે ને એટલે 6। તો અહીંયા આપણે જૂથ બનાવીએ 1 2 3 4 5 અને 6, તો આ 6 નું 1 જૂથ બન્યું। પછી બીજું 6 નું બનાવીએ તો કે 1 2 3 4 5 ને 6, તો આ બીજું જૂથ બન્યું। હવે ફરીને બનાવીએ તો કે 1 2 3 4 5 ને 6, એટલે આ 6 નું ત્રીજું જૂથ બન્યું, તો કેટલા જૂથ બન્યા તો કે 1 2 અને 3, એટલે અહીંયા જવાબ આવશે 3, એટલે અહીંયા 18 ભાગ્યા 6 = 3 થાય।
पची छे पांच पांच ना सरखा जूथ बनावो। तो पहला आपने फूल गणी लेशु, कुल केटला फूल छे, एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस अने वीस। केटला छे? वीस। तो पहला बॉक्स में शू आवशे? वीस। पछी केटलाना जूथ बनावाना छे? पांच पांचना, एटले बीजा बॉक्स में शू आवशे? पांच। तो पांचनु जूथ बनावीशुं आपणे, एक बे त्रण चार ने पांच। तो अहीं एक राउंड, पछी बीजा पांचनु बे त्रण चार ने पांच, पछी पाछू पांचनु बनावीशुं बे त्रण चार ने पांच, એટલે પાંચનું ત્રણ ત્રીજું જૂથ થયું। પછી વરી પાંચનું, તો કે ત્રણ ને બી પાંચ, તો કેટલા જૂથ બન્યા? તો કે એક બે ત્રણ ને ચાર, એટલે જવાબ શું આવશે? ચાર। તો અહીંયા શું થાય? તો કે વીસ ભાગ્યા પાંચ બરાબર ચાર। પછી છે કે બે બેના સરખા જૂથ બનાવો। તો પહેલાં તો આપણે પાંદની સંખ્યા ગણી લેશું, કેટલા પાન છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ, સોળ છે, એટલે પહેલાં બોક્સમાં એકડે છકડે સોળ લખશું। પછી કેટલાના જૂથ બનાવવાના છે? તો કે બે બેના, એટલે અહીંયા આપણે લખીશું બે। હવે આપણે બે બેના જૂથ બનાવીશું, તો એક જૂથ, આ બીજું જૂથ, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું, સાત અને આઠ। કેટલા જૂથ બન્યા? તો કે આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, એટલે અહીંયા જવાબ આવશે આઠ, એટલે કે સોળ ભાગ્યા બે બરાબર આઠ। પછી છે કે ત્રણ ત્રણના સરખા જૂથ બનાવો। તો પહેલાં તો આપણે પાંચની સંખ્યા ગણી લેશું, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર। કેટલા છે? પંદર। તો પહેલાં બોક્સમાં પંદર। પછી કેટલાના જૂથ બનાવવાના છે? ત્રણ ત્રણના, તો અહીંયા આવશે ત્રણ। પછી આપણે જૂથ બનાવીશું, તો એક બે ને ત્રણનું એક જૂથ, પછી પાછું ત્રણનું, હજી આ ત્રણનું, પછી આ ત્રણનું અને અહીંયા આ ત્રણનું। કેટલા જૂથ બન્યા? કે એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ જૂથ બને, એટલે અહીંયા પંદર ભાગ્યા ત્રણ બરાબર પાંચ। પછી આગળ જોઈએ, તો કે છઠ્ઠું છે કે સાત સાતના સરખા જૂથ બનાવો। તો અહીંયા ચાવી આપેલી છે, કેટલી ચાવી છે? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, ચૌદ ચાવી આપેલી છે, તો અહીંયા આપણે લખીશું ચૌદ। કેટલાનું જૂથ બનાવવાનું છે? સાતનું, એટલે અહીંયા આવશે સાત। હવે સાતનું જૂથ બનાવીએ, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, એટલે આ જૂથ બનશે બીજું। કેટલા જૂથ બન્યા? તો કે બે, તો અહીંયા જવાબ આવશે બે, એટલે ચૌદ ભાગ્યા સાત બરાબર બે। પછી સાતમું છે કે નવ નવના સરખા જૂથ બનાવો। તો અહીંયા બોલ આપેલા છે, તો પહેલાં આપણે બોલ ગણી લેશું કેટલા છે। તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, કેટલા છે? અઢાર।
अने केटलानुं जूथ बनावानुं छे तो के नवनुं एटले अहींया लखीशुं नव तो हवे आपणे जूथ बनावीशुं तो आ नव छे अने नीचे पण नव छे तो केटला जूथ बन्या तो के एक अने बे एटले अहींया आवशे बे એટલે 18 ભાગ્યા 9 બરાબર 2 પછી છે 4 4 ના સરખા જૂથ બનાવો તો અહીંયા સ્ટાર આપેલા છે તો પહેલા આપણે સ્ટાર ની સંખ્યા ગણી લેશું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા છે 16 તો અહીંયા આવશે પછી કેટલાનું જૂથ બનાવવાનું છે તો કે 4 નું તો અહીંયા આવશે 4 તો આપણે 4 4 નું જૂથ બનાવીએ તો કે 1 2 3 4 એટલે અહીંયા 4 પછી બીજા 4 આ ત્રીજા 4 અને આ ચોથા 4 કેટલા જૂથ બન્યા તો કે 4 એટલે અહીંયા આવશે 4 એટલે 16 ભાગ્યા 4 બરાબર 4 સમજાઈ ગયું બધાને તો આપણે હવે આગળનું પેજ જોઈશું તો જો આ પેજમાં પ્રશ્ન 2 છે કે સૂચના મુજબ કરો એટલે કે 16 તારાને 2 જૂથમાં સરખા ભાગે વહેંચવાના છે તારા કેટલા છે 16 એટલે અહીંયા લખીશું આપણે 16 કેટલા જૂથમાં વહેંચવાના છે 2 એટલે ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા તો આપણે 2 16 તારા છે અને 2 સરખા ભાગમાં વહેંચી તો કેટલા તારા આવશે એક જૂથમાં તો કે 2 ના ઘડિયામાં 16 ક્યાં આવે તો કે 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 એટલે 2 8 16 એટલે અહીંયા આવે 8 એટલે એક વાદળમાં 8 તારા આવે તો અહીંયા આપણે તારા દોરીશું 1 2 3 4 5 6 7 8 હવે બીજા વાદળમાં 8 દોરીશું તો કે 1 2 3 4 5 છ સાત અને 8 એટલે કે 16 ભાગ્યા 2 બરાબર 8 સમજાઈ ગયું બધાને સરસ તો હવે આપણે બીજું જોઈશું કે 21 મોતીને 3 દોરીમાં સરખા ભાગે દોરો કેટલા મોતી છે 21 તો અહીંયા 21 પછી ભાગાકારની નિશાની 3 દોરી છે એટલે 21 ભાગ્યા 3 બરાબર ખાલી જગ્યા તો કે 21 છે તો 21 ભાગ્યા 3 કરીએ એટલે 3 ના ઘડિયામાં 21 ક્યાં આવે તો આપણે બોલવાનું 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 7 21 એટલે 21 ભાગ્યા 3 બરાબર 7 એટલે એક દોરીમાં કેટલા મોતી આવશે 7 તો આપણે અહીંયા 7 7 મોતી કરીશું 1 2 3 4 5 6 અને 7 બીજી દોરીમાં 7 કરીશું 1 2 3 4 5 છ ને 7 પછી ત્રીજીમાં 7 કરીશું તો કે 1 2 3 4 5 6 અને 7 તો થઈ ગયા 3 એ દોરીમાં 7 7 એટલે 21 ભાગ્યા 3 બરાબર 7 હવે છે પછી 36 લાડુને 4 થાળીમાં સરખા ભાગે દોરો એટલે 4 થાળી છે અને 36 લાડુ છે તો કે દરેક થાળીમાં કેટલા લાડુ છે તો કે આપણે 36 લાડવા છે
એટલે કે 36 ભાગ્યા 4 એટલે કેટલા આવે? તો કે 4 થાળી છે ને 36 લાડવા છે, તો 4 ના ઘડિયામાં 36 ક્યાં આવે? તો કે 4 એક 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32, 4 9 36. એટલે 4 ના ઘડિયામાં 4 9 36 એટલે કે 9 આવે. એટલે દરેક થાળીમાં 9 લાડુ છે. તો આપણે અહીંયા લાડુ દોરવાના છે 9 9. 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા 9, 2 3 4 5 6 7 8 અને 9. આમાં 9, 1 2 3 4 5 6 7 8 ને 9. હજી બીજામાં 9, 2 3 4 5 6 7 8 9. એટલે કે ચારે થાળીમાં 9 9 લાડુ આવે. પછી છે ચોથું, કે 40 ચોકલેટને 5 બોક્સમાં સરખા ભાગે દોરો. કેટલી ચોકલેટ છે? તો કે 40, અને બોક્સ કેટલા છે? તો કે 5. એટલે 40 ભાગ્યા 5. એટલે દરેક બોક્સમાં કેટલી ચોકલેટ છે? તો 5 ના ઘડિયામાં 40 ક્યાં આવે? તો કે 5 એકા 5, 5 દૂ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પચ્યો 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40. એટલે કે 5 અઠ્ઠા એટલે 8 ચોકલેટ આવે. દરેક બોક્સમાં કેટલી ચોકલેટ આવે? તો કે 8. તો આપણે એક બોક્સમાં 8 ચોકલેટ દોરશું. એક બે ત્રણ ચાર પાંચ છ દોરી એક બોક્સમાં 8. એવી રીતે 5 5 બોક્સમાં 8 ચોકલેટ દોરવાની છે. તમારે વાર લાગે તો તમારે વિડિયો સ્ટોપ કરી અને ચોકલેટ દોરી લેવાની છે 5 5 બોક્સમાં. હું પણ વિડિયો સ્ટોપ કરી અને ચોકલેટ દોરી લઉં છું. દોરાઈ ગઈ બધાને ચોકલેટ? દોરાઈ ગઈ ને? સરસ. તો વિડિયો સ્ટોપ કરીને બધાએ આવી રીતે ચોકલેટ દોરી લેવાની છે. તો એક બોક્સમાં 8 ચોકલેટ આવી. બરાબર સમજાઈ ગયું બધાને? તો આજે આપણે અહીંયા સુધીનું કરવાનું છે. તમારે સરસ રીતે વિડીયો જોવાનો છે, સમજવાનો છે અને તમારી સ્વામાં પૂરવાનું છે. ધન્યવાદ બાળમિત્રો.